આમાં વધુ એક ગુજરાતીની યુવકની હત્યા થઈ છે. નોર્થ કેરોલિનમાં મૂળ વડોદરાના યુવકની હત્યા કરવામાં આવી. સ્ટોર ચલાવતા મૈનાક પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી. લૂંટારૂએ આડેધડ ફાયરિંગ કરતા મૈનાકનું મોત થયું છે. યુવકના મોતથી ભારતીય સમુદાયમાં રોષ છે. અમેરિકામાં ભારતીયોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. તો અમેરિકામાં ભારતીયોની સુરક્ષા કેટલી તેને લઈને આ સવાલ ઉભો થયો છે, કારણ કે સતત આ જે મોતનો આંકડો છે ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. વધુ એક વડોદરાનો યુવાન કે જેને ભોગ બનાવવામાં આવ્યો છે તેનું મોત થયું છે. સ્ટોર ચલાવતા મૈનાક પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી. સંવાદદાતા જયંતિ સોલંકી અમારી સાથે ફોનલાઈન તો જોડાઈ ગયા છે. જયંતિ, વધુ એક ગુજરાતી અમેરિકામાં ભોગ બન્યો છે, વડોદરાનો રહેવાસી છે, શું વિગતો તેને લઈને? મહત્વની વાત છે કે જે રીતે વિદેશમાં હવે ભારતીયોને રહેવા પણ અત્યારે ઘણી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે, ત્યારે અમેરિકાના નોર્થ કેરોલિનમાં જે ભારતીય યુવક છે તેની હત્યા કરી દેવામાં આવી છે. કહી શકાય કે આ જે યુવક હતો તે પોતાનો એક સ્ટોર જે છે તે ચલાવી રહ્યો હતો અને ત્યાં આગળ જે લૂંટના ઈરાદેથી આવેલા જે યુવક જે છે તેને આડેધડ ફાયરિંગ કર્યું હતું અને જેમાં યુવકને ગોળી વાગતા મોત નીકળ્યું છે. સાથે જ વાત કરીએ તો મૃતક મૈનાક પટેલને 5 વર્ષની નાની પુત્રી છે અને હાલમાં પણ તેમની પત્ની જે છે તે અત્યારે ગર્ભવતી છે, એટલે કે ઘેરો શોક જે છે તે પરિવારમાં વ્યાપી ગયો છે. જોઈ શકાય છે કે જે રીતે વિદેશમાં જે રીતે રહેતા ભારતીયો પર આ પ્રકારના હુમલા થઈ રહ્યા છે, વારે ઘડીએ એક બાદ એક અગાઉ પણ એક યુવકની હત્યા કરી દેવામાં આવી તેવા બનાવો સામે આવી રહ્યા છે, તેને લઈને અત્યારે હાલમાં તો જે તમામ ભારતીય સમુદાય છે તેમાં શોકની લાગણી ફેલાઈ છે. જી બિલકુલ, આભાર જયંતિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો યુવકના મોતથી